ગુજરાત સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓને ફી ઓછી આપવી પડે એના માટે ડીમ યુનિવર્સિટીની મંજૂરી તો એ વખતની સરકારે કેન્દ્રમાંથી માન્યજ્યથી યુજીસી આપી, પરંતુ અહીંયા એને પ્રોટેક્શન કરવા માટે ફરી એક પ્રયત્ન ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં આ સરકારે કર્યો, આ વિધાનસભાએ પાસ કર્યું, પણ માન્ય અધ્યક્ષશ્રી ત્યાંથી પણ સફળતા મળી નહીં. આટલું થયા પછી માન્ય અધ્યક્ષશ્રી વર્ષો ચાલ્યા ગયા. માન્ય અધ્યક્ષશ્રી આ સરકારે હમણાં કેન્દ્રની અંદર હમણાં તાજેતરની અંદર જ ભારત સરકારે એક નિર્ણય કર્યો માન્ય અધ્યક્ષશ્રી કે હવે યુજીસીએ પત્ર લખીને મોકલ્યો કે આટલા વર્ષો સુધી જે થયું તે, પરંતુ હવે ડીમ્ડ યુનિવર્સિટીએ પણ રાજ્ય સરકાર જે ફી નિર્ધારણ કરે એની કોમન કાઉન્સિલિંગ જે હોય એના આધાર ઉપર જ ત્યાં આગળ એડમિશન અપાશે. અને ડીમ્ડ યુનિવર્સિટી હોય તો પણ ગુજરાત સરકાર એટલે જે તે રાજ્ય સરકાર નિર્ણય કરે એ જ પ્રમાણે ફી અને એડમિશનની પ્રક્રિયા માન્ય અધ્યક્ષશ્રી નીટના આધાર ઉપર કોમન કાઉન્સિલિંગ કરી અને વિદ્યાર્થીઓ માન્ય અધ્યક્ષથી લઈ શકાશે. એટલે હવે લૂંટ માટેની જે પ્રક્રિયા હતી એને બંધ કરવા માટે ભારત સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર એણે ગુજરાતના વિદ્યાર્થીઓ ન લૂંટાય એ માટેનો માન્ય અધ્યક્ષશ્રી નિર્ણય કર્યો છે. એનો અમલ માન્ય અધ્યક્ષશ્રી કરવા માટેની પ્રક્રિયા પણ રાજ્ય સરકારે હાથ ઉપર લઈ લીધી છે.